क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર, અને એટલે જ હું આપના માટે લઈને આવે છું પ્રાઇમ 9 વિથ જીગર। પ્રાઇમ 9માં આજે વાત ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોની। દાહોદમાં માસૂમ વિદ્યાર્થીની પર દુષ્કર્મ અને હત્યાના સમાચાર મળતા જ સમગ્ર ગુજરાતના લોકોની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ હતી। સરસ્વતીની આરાધનાના આંગણામાં આવી ઘટનાઓ બને એ પીડાદાયક છે। અલબત્ત આવી ઘટનાઓને તમારે અપવાદરૂપ ગણવી જોઈએ। શિક્ષકને પહેલાના સમયમાં માસ્તર કહેવામાં આવતા હતા। માસ્તર એટલે કે માના સ્તરની વ્યક્તિ। આજે આવા શિક્ષકો જવલ્લે જોવા મળે છે। આજે અમારે આવા જ શિક્ષિકાઓની વાત કરવી છે। એક શિક્ષિકા છે પંચમહાલના ઘોગંબાની અદેપુર પ્રાથમિક શાળાની। બે શિક્ષિકાઓની બદલી કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓની જાણ થતાં જ તેઓ હિપકે ચડ્યા હતા। જાણે કે સ્વજન પોતાનાથી દૂર થઈ ગયું હોય એટલું તેમને દુઃખ થયું હતું। એક તરફ દાહોદમાં ગુજરાતે શિક્ષકના સ્વરૂપમાં શેતાનને જોયો હતો, જ્યારે અદેપુરની આ શાળામાં શિક્ષિકાઓ સ્વરૂપે ખરા અર્થમાં માસ્તર જોવા મળ્યા હતા। વિદ્યાર્થીઓ પોક મૂકીને રડમસ બનતા શિક્ષિકાઓ પણ ભાવુક બની ગઈ। વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચેના આવા સંબંધના દ્રશ્યો આંખો ભીની કરી દે છે। અમે નકારાત્મક ચિત્ર વચ્ચે શિક્ષિકાઓનું હકારાત્મક ચરિત્ર જરૂર કરી રહ્યા છે, અને આ ચરિત્ર જાણવું એટલા માટે પણ જરૂરી છે કારણ કે આવા શિક્ષકોને પણ આવી શિક્ષિકાઓને નમન કરવાનું મન થાય। આજે એ ત્રણ શિક્ષિકાઓ આજના કાર્યક્રમમાં જોડાશે અને એમની પાસેથી જાણીશું કે બાળકો સાથેનો સંવાદ, બાળકો સાથેની લાગણી અને તેમને કેવા અનુભવ થયા તેના વિશે આજે વિસ્તારથી વાત કરીશું। આપણી સાથે સૌથી પહેલાં જોડાશે શિક્ષિકા નિકિતાબેન। નિકિતાબેન, આપનું સ્વાગત છે। મારો સૌથી પહેલો સવાલ નિકિતાબેન આપને એ કે જ્યારે આપ વિદાયની વેળા હતી, આ ક્ષણ કેટલી લાગણીસભર હતી જ્યારે બાળકો આપની વિદાય વેળાએ રડવા લાગ્યા હતા? મારા માટે જ્યારે બદલી આવીને ઓનલાઈન ફોર્મ ભર્યો પણ જ્યારથી ઓર્ડર આવ્યો ત્યારથી જ અમારા બાળકોએ રડવાનું શરૂ કરી દીધું હતું, અને વિદાયની ક્ષણ તો અમારા માટે બહુ જ અઘરી હતી કે એક ઘર, એક પોતાનો પરિવાર છોડીને જતા હોય, આટલા બધા પોતાના બાળકો છોડીને જતા હોય એવું લાગ્યું, અને ખરેખર દિવસે એવું લાગ્યું કે હવે આ જગ્યા નહીં છૂટે અમારાથી। બહુ જ ખૂબ અઘરી વિદાય હતી અમારી એ। કદાચ ઘરે આવ્યા પછી પણ રાત્ર સુધી બહુ વિચારો આવ્યા કે બાળકો ઊંઘ્યા હશે, બાળકોએ ખાધું હશે, ખૂબ હૃદયદ્રાવક દ્રશ્ય હતું। બિલકુલ નિકિતાબેન, એક શિક્ષક એવા
કે જેના કારણે આખો પરિવાર રડે. હું દાહોદની ઘટનાની વાત કરી રહ્યો છું. અને બીજા શિક્ષક આપના જેવા, જેના જવાથી બાળકો રડે. જ્યારે આવી દાહોદ જેવી ઘટના સાંભળીએ છીએ ત્યારે ખરેખર બહુ દુઃખ થાય છે કે શિક્ષક સમાજ માટે એક આ કલંક જેવું લાગે છે. પણ જે સાચા શિક્ષક ખરેખર બાળકો જોડે જોડાઈને કામ કરીએ છીએ, જ્યારે અમે વિદાય લીધી ત્યારે અમારા બાળકો એકલા નહીં, લગભગ અમારું આખું અદેપુર ગામ ધ્રુસકે ધ્રુસકે રડ્યું હતું. એટલે આવી ઘટના શિક્ષકો પર કલંક લગાડે છે, પણ ઘણી બધી જગ્યાએ એવા પણ શિક્ષકો છે જે બાળકો સાથે ખૂબ ઓતપ્રોત થઈને પોતાનું કામ કરી રહ્યા છે. અને આવી ઘટનાની હું નિંદા કરું છું કે આવું ના થવું જોઈએ. બિલકુલ બેન, આપની સાથે બાળકો જે હતા એ પણ રડતા હતા અને આપની આંખોમાં પણ આંસુ હતા. મારે આપની પાસેથી અદેપુર પ્રાથમિક શાળાની આપનો એક કોઈ યાદગાર પ્રસંગ હોય તો એ જણાવો. એમ તો હું 8 વર્ષથી ત્યાં છું, એટલે મારે વિદ્યાર્થીઓ સાથેના ઘણા બધા એવા યાદગાર અનુભવો છે કે હું મારી શાળામાં અમે દર વર્ષે વાર્ષિકોત્સવ કરીએ છીએ, ત્યારે હું આખી શાળાને 1 થી 8 ધોરણને હું અલગ અલગ સાંસ્કૃતિક પ્રોગ્રામ કરાવું છું. અમારી શાળા સ્વિમિંગ કોમ્પિટિશનમાં પણ ભાગ લે છે. મેં મારી બાળકીઓ આ વર્ષે પણ હું એમને અમારા પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે હું એમને સ્વિમિંગ કોમ્પિટિશનમાં લઈ ગઈ હતી. અને હવે લગભગ ઝોન કક્ષાએ પણ જવાનું થવાનું હતું, પણ એ પહેલાં મારી બદલી થઈ. ઘણી બધી સ્પર્ધાઓમાં મેં છેક જિલ્લા સુધી હું બાળકીઓને લઈને ઘણી બધી એવી યાદગાર ક્ષણો જોડાયેલી છે કે જે હવે ભૂલી શકાય એવી નથી. બિલકુલ નિકિતાબેન, અદેપુર પ્રાથમિક શાળામાં જ્યારે આપ હતા ત્યારે ક્યારે એવું બનતું કે તમે શાળાએ ન જાઓ અને બાળકો રડવા લાગે, આપને ફોન કરે કે બેન આજે કેમ શાળાએ નથી આવ્યા, તમારા વગર અમને ફાવતું નથી? હા, ઘણા બધા બાળકોના તો ફોન બી, કદાચ હું 2-3 દિવસ ટ્રેનિંગમાં જવાનું થાય કે કોઈ જગ્યાએ મારે વર્કશોપમાં જવાનું થાય તો લગભગ તો હું એમને અગાઉથી કહીને જ જતી હોઉં, બધું આયોજન કરીને જ જતી હોઉં. પણ અચાનક જવાનું થયું હોય તો સાંજે ચોક્કસ ફોન આવે, અથવા તો સ્ટાફમાં બધાને પૂછી લે કે બેન કેમ નથી આવ્યા. એટલે બાળકો, હું ગેરહાજર હોઉં તો અમારા પ્રિન્સિપલ સર સુધી બાળકો પૂછી આવે કે બેન ક્યારે આવશે, કેમ નથી આવ્યા, ક્યાં ગયા, બધું જ પૂછી લે. બેન, જે દ્રશ્યો જોયા એમાં ચોક્કસ લાગણી સભરતા દ્રશ્યો હતા, પણ બાળકો સાથે લાગણીના સંબંધો કેવી રીતે એક શિક્ષક, એક શિક્ષિકા તરીકે આપે મજબૂત કરે? કેવું, અમારે ત્યાં અમે બહુ ઇન્ટિરિયર એરિયામાં ઘોઘંબા તાલુકાની અંદર હતા કે જ્યાં લગભગ બાળકોના માતા પિતા તો બહાર મજૂરી અર્થે બહાર જ હોય છે. બાળક કદાચ દાદા દાદી હોય, મોટા ભાઈ બહેન હોય, એમની જોડે જ લગભગ રહેતા હોય. એટલે બાળકને તો લગભગ એની સ્કૂલ જ એને ઘર જેવી લાગે, ને અમે જે એના માતા પિતા હોઈએ એવું બાળકને લાગે. ઘણા બધા બાળકો ઘેર એટલે ના રહે કે ઘરે કંઈકનું કંઈક કામ કરવું પડતું હોય, રોજ નિયમિત નિશાળે આવી જ જાય. એટલે એ બાળકો, એમને રિસેસનો ટાઈમ હોય ગમે ત્યારે એમના જે ઘરના પ્રશ્નો હોય એ પણ અમને કહેતા હોય કે મેડમ અમને ઘરે રહેવું નહીં ગમતું, ઘરે અમારે કામ કરવું પડે કે આવું તેવું. અને સ્કૂલમાં એમને ખૂબ મજા આવે કે અમે રિસેસ હોય તો પણ બાળકો જમે એટલે તરત વાતો કરવા આવી જાય અલગ અલગ પ્રકારની. અમુક બાળકો એવા શાંત પણ હોય, પણ ધીરે ધીરે સમય જાય એમ એમ દરેક બાળકની પ્રકૃતિ, એનું સ્વભાવ આપણે ઓળખી જઈએ છીએ, એટલે એ પ્રમાણે આપણે બાળક સાથે વર્તન કરીએ તો લગભગ એને સ્કૂલે ઘર જેવી જ લાગે છે. અને મારી અદેપુર પ્રાથમિક શાળા એવી હતી કે બધા બાળકોને આમ ઘર જેવું જ હતું ત્યાં. અને છેલ્લા દિવસનું દ્રશ્ય એવું હતું કે એ બાળકોને છોડવા મારા માટે ખૂબ જ અઘરા હતા, એમ કે જ્યારે જોડે હતા ત્યારે એટલું બધું નહોતું અનુભવ થયો કે બાળકો આટલા બધા નજીક છે, પણ જ્યારે છોડવાનો સમય આવ્યો ત્યારે બાળકો જે વળગી વળગીને રડ્યા ને છોડ્યા નહીં, ત્યારે ખરેખર થયું કે આ બાળકો ખૂબ જ નજીક હતા એમ. એ સમયે એવું લાગ્યું કે એક પિતાના ઘરેથી જ્યારે દીકરીની વિદાય થતી હોય તેમજ આપને શાળામાંથી વિદાય લેવાનું એટલું જ અઘરું લાગ્યું? મને પણ એવું જ થતું હતું, કારણ કે ગામ લોકોથી માંડીને બધાએ ખરેખર મને બહુ સાચવી છે. મારો સ્ટાફ પરિવાર પણ, બધા વડીલો હતા, એ લોકોએ મને ખૂબ સાચવી છે. એટલે મને એવું જ લાગ્યું કે જાણે કદાચ હું મારી વિદાયના લગ્ન વખતે, મારી વિદાય વખતે નહીં રડી હોય કે એટલું અનુભવી નહીં હોય, એટલી બધી અગ્નિ મારી આ વિદાય હતી. મને વિદાય વખતે ઘર છોડતા નહોતું દુઃખ થયું, ને એનાથી પણ વધારે દુઃખ મને અદેપુર પ્રાથમિક શાળા છોડતા
થયું ને લગભગ હજુ એ જ દુઃખ હું અનુભવી રહી છું કે ઘરે આવ્યા પછી મને એ જ વિચાર આવે કે એ લોકો શું કરતા હશે, કેવું અનુભવતા હશે. એમ અત્યારે પણ એવું થાય કે જો થતું હોય તો હું અદેપુર પ્રાથમિક શાળા ખરેખર પાછી જોડાઈ જાઉં એમ. પણ હવે થોડુંક મારે થોડું ઘરથી દૂર હતું, એ જ પ્રશ્ન હતો. બાકી એ ક્ષણે તો એવું લાગતું હતું કે આ ક્ષણે હવે અહીંયાથી જવું જ નથી, આ લોકોને આવી હાલતમાં મૂકીને મારાથી શાળા છૂટે જ નહીં એવું મને લાગતું હતું. બિલકુલ નિકિતાબેન, છેલ્લો સવાલ આપને એ કે આ માધ્યમથી આ શાળાના વિદ્યાર્થીઓને શું કહેવા માંગશો? એટલે પહેલા તો હું શિક્ષકોને એવું કહેવા માંગીશ કે એ બાળકો પણ આપણા પોતાના બાળકો છે એવી આપણે અનુભૂતિ કરીશું ને ત્યારે આપણને એમના પ્રત્યે એક લાગણી બંધાઈ જશે. અને શિક્ષણ, અને શિક્ષણથી પણ પહેલા સંસ્કાર આવે છે કે બાળકોને વિનય, વિવેક, વર્તન એ બધું શીખવાડીએ. અને બાળકોને અતિશય ભણવું બોરિંગ લાગે પણ તમે એવી શિક્ષણને લગતી નાની મોટી એક્ટિવિટી કરાવો, પ્રવૃત્તિમય શિક્ષણ બનાવો ને તો બાળકને રસ પડે ને એટલે ઓટોમેટિક આપણી સાથે જોડાઈ જાય છે. હું મારા વર્ગમાં, હું ભાષા શિક્ષક છું, હું ભાષાની ઘણી બધી એક્ટિવિટી, રમતો રમાડું એટલે જ્યારે હું વર્ગમાં જાઉં ને ત્યારે બાળકોને મજા આવે કે આજે તો કંઈક નવું કરવા મળશે કે નવી રમત જાણવા મળશે. એટલે જે વર્ગમાં ના બોલતું બાળક હોય ને એ પણ એ એક્ટિવિટીમાં ભાગ લેતું થાય અને ધીમે ધીમે એ આપણી જોડે આવતું થાય. બાકી આપણે આમ બહુ ભણાઈ, આમ સ્ટ્રિક્ટ થઈને ભણાઈએ, લડીએ તો એનું મન બીજી જ દિશામાં જાય. પણ તમે રમત દ્વારા શિક્ષણ આપો કે નવી નવી પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપો તો ધીમે ધીમે બાળક આપણી નજીક આવે છે. અને ઘણી બધી જગ્યાએ એવું હોય છે કે શિક્ષક મારી દેતા હોય પણ એવું થાય કે મારવાથી એ બાળકને નથી આવડવાનું, એની જગ્યાએ એને તમે એ બે વખત એ વસ્તુ વધારે સમજાવો તો કદાચ એને વધારે સમજ પડશે. પણ બાળકને પ્રેમ આપો તો સામે બાળક પણ આપણને એટલો જ પ્રેમ આપે છે અને આપણી સાથે એટલું જ જોડાઈ જાય છે. એટલે એવી વસ્તુ શિક્ષકોને એવું જ કહીશ કે બાળકને આપણે પોતાનું બાળક ગણી અને એને એક સાચી દિશામાં કેળવવા તરફ જઈશું તો ચોક્કસ એમાં આપણે સફળ થઈશું. હું એ બાળકોને એવું જ કહેવા માંગીશ કે તમને આવી રીતે મારે છોડવા પડે એના માટે તો પહેલા હું દિલગીર છું અને તમને આનાથી પણ કદાચ શ્રેષ્ઠ શિક્ષક મળશે. પણ અત્યારે તમે માત્ર ને માત્ર ભણવા પર ધ્યાન આપજો અને ભણી ગણી અને એક સારા વ્યક્તિ બનજો. એ જ મારી શુભેચ્છા છે કે નોકરી ધંધો તો બધાને મળી જાય પણ એક શ્રેષ્ઠ દેશના એક શ્રેષ્ઠ નાગરિક બનજો તમે. એ જ હું એમની પાસેથી અપેક્ષા રાખું છું કે સારા માણસ બને એ લોકો. અને જે વાતાવરણમાં છે એની આજુબાજુ જે વ્યસન આ તે છે એ બધામાંથી બહાર નીકળી અને એક શ્રેષ્ઠ નાગરિક બનજો એવી એમને શુભેચ્છાઓ છે. બિલકુલ નિકિતાબેન, આપની કારકિર્દી પણ શ્રેષ્ઠ આ જ રીતે રહે, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આપ ચર્ચામાં જોડાયા. તો આ હતા નિકિતાબેન. બુલેટિનમાં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ આપણે અનિતાબેન સાથે તમારી મુલાકાત કરાવીશ, જે બનાસકાંઠામાં તેમની નોકરી હતી, કારકિર્દી તેમણે ત્યાં બનાવી, પણ જ્યારે વિદાયની વેળા આવી ત્યારે તેમની સાથે શું થયું તેના વિશે કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે અનિતાબેન જોડાયા છે, અનિતાબેન પટેલ, તેમની સાથે વાતચીત કરીશું. બેન, રાજ્યના અલગ અલગ વિસ્તારમાંથી દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં શિક્ષકોની વિદાય વેળાએ બાળકો ધ્રુસકીને ધ્રુસકી રડી રહ્યા છે. જી, દરેક શિક્ષક માટે શાળા અને બાળકો ગરજ હોય છે. ગામના બાળકો સાથે એટલા આત્મીયતાથી જોડાયેલો હોય છે કે જ્યારે એની બદલી કે એનો વિદાય કે એનું રિટાયરમેન્ટ આવે ને ત્યારે એ બાળકોને જાણે કંઈક ગુમાવતા હોય ને એટલો અહેસાસ થતો હોય બાળકોને. અને શિક્ષકને પણ એટલો જ અંદરથી અંતરાત્માથી થતું હોય કે હું પણ અહીંયા કંઈક મારું મૂકી અને હું જઈ રહ્યો છું. વિદાયનો જે વિદાય શબ્દ છે ને એ ખરેખર એ બાળકો અને શિક્ષકોનો જ્યારે આપણે જોઈએ ને એમનો આત્મીયતાથી મિલન જ્યારે છૂટું પડે એ દ્રશ્યો આપણે ગુજરાતના ઘણા એવા શિક્ષકો, ઘણા એવા ગામો છે કે જે વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં આપણે જોતા હોઈએ છીએ. બિલકુલ બેન, જ્યારે આપનો વિદાય સમારંભ હતો ત્યારે કેવા દ્રશ્યો સર્જાયા હતા? તસવીરો જે સામે આવી એમાં આપ પણ રડતા હતા અને આપની સાથે જે વિદ્યાર્થીઓ ભણ્યા હતા એમની આંખોમાં પણ આંસુ. મારી ક્ષણ વિદાય એ મારી બે દિવસ પહેલા જ થઈ ગઈ. ખરેખર
એ જે સમય હતો ને, એ આખું ગામ હિપકે ચડેલું, બાળકો વિદ્યાર્થીઓ દૂરથી જોઈ શકે, દૂરથી મોટા વાલી, જે મેં 25 વર્ષની જોબ કરી, મેં નેદરા ગામમાં, સિદ્ધપુર તાલુકાનું નેદરા કરીને ગામ છે, ત્યાં મારી નજીકમાં બદલી મળતા મેં પરમ દિવસે 24 તારીખે હું ત્યાં હાજર થઈ અને કાલે મારો વિદાય સમારંભ રાખેલો હતો ત્યાં આગળ. તો જે વિદ્યાર્થીઓને મેં ભણાવ્યા હતા એ વિદ્યાર્થીઓ બહાર વરંડથી જોતા હતા, એ નજીક નતા આવી શકતા, નાના બાળકોને રોતા જોઈને એ દૂરથી વિડીયો ઉતારતા હતા, દૂરથી એ મને જોઈ અને દૂરથી રોતા હતા, ફોન મેસેજ કરે, બેન અમે તમારા નજીક નથી આવી શકતા, અને એટલા રડે ને. તો મને પણ આજે એવું થઈ રહ્યું કે ખોટું લીધું, મેં જે જગ્યા લીધી, મેં બદલી કરાવી એ ખોટી કરાવી. પણ અમુક સમય, અમુક ક્ષણ એવા હોય છે આપણા પરિવારની અંદર કે જ્યારે આપણી માથે જવાબદારીઓ આવી જાય ને, ત્યારે આપણે એ જગ્યાએ જવું પડતું હોય છે. નહીં તો એક દિવસ પણ મારા માટે, હું 2034માં રિટાયર થવાની હતી, હું 2034 સુધી હું ત્યાં જ જોબ કરવાનું નક્કી કરેલું હતું. બેન, આ કહેતા કહેતા તમારી આંખોમાં આંસુ આવી ગયા છે, આપને આ પ્રસંગે શું યાદ આવ્યું? ગામ, બાળકોની લાગણી, ગામની લાગણી. આપણે એક વાત કરીએ કે જ્યારે કોઈ પણ શિક્ષકની જ્યારે પણ પહેલી નોકરી આવે ને, એટલે કે જ્યારે એની પહેલી નિમણૂક થાય ને, પ્રથમ ગામ જે હોય ને એની નાદાની હોય, એકદમ પૂરી સ્લેટ જેવો. દાખલા તરીકે કે ભણી રહ્યા પછી તરત જ નાની ઉંમરે એની નોકરી આવે, નોકરી આવ્યા પછી એ બધું જ ત્યાંથી શીખે, બાળકને ભણાવવાનું, સમાજમાં કેવી રીતે રહેવું, એ તમામ બાળકોની સાથે અને ગામના પરિવારો સાથે રહીને શીખે. જ્યારે અમારી બહેનોની વાત કરીએ ને, તો અમને પિયર અને સાસરા કરતા, તો અમારી જે સર્વિસ કરતા હોય ને, એ ગામથી, એ પરિવારોથી અમને ખૂબ લગાવ હોય છે. ગામનું નાનામાં નાનું બાળક, એના પરિવારના પ્રસંગો, અમે બધા પ્રસંગો અટેન્ડ કરતા હોઈએ, પણ જ્યારે વિદાયની વેળા આવે ને, ત્યારે બસ એની કંઈક વાત જ અલગ હોય છે. અનિતાબેન, આપની કારકિર્દીમાં કોઈ યાદગાર પ્રસંગ બાળકો સાથેનો, સ્કૂલ સાથેનો? શાળાની અંદર જ્યારે મેં 2000, મારી નિમણૂક તારીખ હતી 2/2/2000, ત્યારે એકદમ બાળકો, દીકરીઓ જે કહેવાય ને, મારું ગામ હતું, લઘુમતીનું ગામ છે, 70% લઘુમતીની દીકરીઓ ગામ બહાર, એ લોકો 7મા પછી ગામ બહાર ભણવા ના મૂકે, દીકરાઓને પણ એ 6ઠા ધોરણ પછી ભણવા ના મૂકે. આજે એ ગામની દરેકે દરેક દીકરીઓ ઉચ્ચ અભ્યાસ માટે જાય છે, 100% દીકરીઓ ઉચ્ચ અભ્યાસ માટે જાય છે. બીજું કે ગયા બોર્ડ એક્ઝામમાં સિદ્ધપુરની અંદર એડનવાલામાં સમગ્ર સિદ્ધપુર તાલુકામાં મારા ગામની દીકરી 1st નંબર આવી હતી 12મા. બેન, જ્યારે દાહોદની ઘટના તમે જાણી હશે, આ ઘટના બાદ આપને શું લાગ્યું? જે પ્રકારના શિક્ષકોનું વર્તન હતું, આચાર્યનું વર્તન હતું, આ ઘટના પર આપનો શું મત છે? ખરેખર જે દાહોદની જે ઘટના બનેલી છે, એ શિક્ષક સમાજ માટે ખૂબ જ શરમજનક છે. શિક્ષક એ તો ગુરુ કહેવાય, માતા બને, પુરુષ શિક્ષક હોય તો માં અને પિતા બંનેની ફરજ એને નિભાવવાની હોય છે, અને સ્ત્રી શિક્ષિકા બેન હોય એને પિતા અને માતાની ફરજ નિભાવવાની હોય છે. જ્યારે એને આવું એક 6 વર્ષની દીકરી સાથે આવું કૃત્ય કર્યું છે, એ ખૂબ જ ધિક્કારને પાત્ર છે. આવું કૃત્ય કરનાર જે પણ શિક્ષકો હોય, એ શિક્ષકોને જરાય પણ ચલાવી લેવાય નહીં, કેમ કે મા બાપ પોતાની દીકરી હોય કે દીકરો હોય, એને સંપૂર્ણ વિશ્વાસથી શિક્ષકોના હવાલે કરતા હોય. મમ્મી પપ્પા કહે કે આ કરો, ભલે એ સાચું કહેતા હોય, પણ જો એના શિક્ષક કહે ને, એટલું જ એ કરતા હોય. તો શિક્ષકને બાળકો ભગવાનના સ્વરૂપે માનતા હોય, અને જો એક ભગવાન તરીકે આપણે આવું કામ કરીએ, એ ખરેખર ખોટું છે. સમગ્ર શિક્ષક સમાજને આ જે થયું, એનાથી સમગ્ર શિક્ષક સમાજ એના પર થૂકે છે, લાંછન રૂપ છે, કે અમારા સમાજને લજવે છે. આવું કૃત્ય કરનાર શિક્ષકને ખરેખર એવી જાહેરમાં સજા આપવી જોઈએ ને, કે આ પછી શિક્ષક તો શું, પણ કોઈ પણ વ્યક્તિ આવું કૃત્ય કરવું જ ન જોઈએ. વિશ્વની અંદર, ભારત ગુજરાત નહીં, વિશ્વની અંદર આવું કોઈ કૃત્ય કરે એને જાહેરમાં ફાંસી આપવાની ફરજ દાખલ કરો. બસ બેન, આપને લાગે છે કે આવી કન્ડિશનમાં શિક્ષકો અને બાળકો વચ્ચે સંવાદ જે થવો જોઈએ એ યોગ્ય રીતે થઈ રહ્યો છે, કે પછી એવું લાગે છે કે આધુનિકરણ અને સોશિયલ મીડિયાના વધતા વ્યાપના કારણે આ સંવાદ થોડો વધ્યો છે?
જરાય નહીં. જે શિક્ષકો ખરેખર કામ કરે છે ને ત્યાં તો એ જ પરિસ્થિતિ છે. આજે પણ અત્યારે પણ હું જે જગ્યા ઉપરથી આવી છું એ જગ્યા ઉપર આ જ પરિસ્થિતિ છે. જેવા શાળામાં દાખલ થયા એ પહેલાથી દરેક બાળક જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ અને પગે પડવાની સિસ્ટમ છે જ અત્યારે. જેવું આપણે બાળકને શીખવાડીએ છીએ એ જ પદ્ધતિથી બાળક આપણી સાથે આચરણ આખું આચરણ કરતી હોય છે. આપણે શિક્ષક તરીકે એને સમગ્ર ગુણો આપવાનો, સારો ભારતનો નાગરિક બનાવવાનો છે, નહીં એટલું પુસ્તકીય જ્ઞાન આપવાનું હતું. એને ઘર પરિવાર સમાજ વ્યસનો ભણવાનું, સાથે સાથે પરિવાર સાથે સંબંધો રાખવા, કેવું જવું, તમામ શિક્ષણનું જ્ઞાન આપવાનું હોય છે. મોબાઈલના વળગણ એ એક વસ્તુ જુદી છે. આપણે જયારે બાળકને કહીએ કે મોબાઈલ થી દૂર રહેવાનું, મોબાઈલ થી આવા નુકસાન થાય તો બાળક ચોક્કસ નથી પકડતા મોબાઈલ. બિલકુલ બેન, અમારા માધ્યમથી ગુજરાતના બાળકો, શિક્ષકો અને માતા પિતાને શું કહેવા માંગશો? બસ એક સંદેશો આપવા જઈ રહી છું સમગ્ર ગુજરાતના બાળકોને. આપ જ્યાં પણ છો, જેવી પણ પરિસ્થિતિ છે, આપણે પહેલા તો આપણું રક્ષણ કરતા શીખીએ, ચાહે શિક્ષક હોય કે અન્ય કોઈ ગામનો વ્યક્તિ હોય. દરેક પોતાના નજરની સામે આપણે આપણા શિક્ષકનો આદર કરવો જોઈએ. શાળા કક્ષાએ જે પણ આપણને શિક્ષક ભણાવે એનું સંપૂર્ણ પાલન કરી અને ઘરે અભ્યાસમાં ધ્યાન આપી અને દેશના એક સારા નાગરિક બની અને આવનારી પેઢીનું જતન કરીએ. બિલકુલ બેન, આપનો ખૂબ ખૂબ આભાર. અમારી સાથે આપ ચર્ચામાં જોડાયા અને આપની કારકિર્દી અને આપનું આ સ્વસ્થ જીવન રહે એવી પણ અમારા પરિવાર તરફથી આપને શુભકામના. બીજું કે અન્ય શિક્ષિકા આપણી સાથે જોડાશે જેમનું નામ વિદ્યાબેન છે. વિદ્યાબેનની પણ હમણાં જ જે બદલીઓ થઈ એમાં પણ એમની બદલી થઈ અને વિદ્યાબેનની ટ્રાન્સફર બીજી જગ્યાએ થઈ. હવે જ્યારે વિદ્યાબેનની વિદાય હતી ત્યારે ત્યાં કેવો માહોલ સર્જાયો એની પણ વિશે વાત કરીશું. વિદ્યાબેન આપણી સાથે જોડાઈ ગયા છે. વિદ્યાબેન આપનું સ્વાગત છે. આપ કઈ શાળામાં ફરજ બજાવતા હતા અને જ્યારે આપની વિદાય થઈ ત્યારે ત્યાં કેવા દ્રશ્યો સર્જાયા? મારી પઠામડા પ્રાથમિક શાળા હતી. હું ત્યાં 2015 થી ફરજ બજાવતી હતી. 2015 માં જયારે ત્યાં હાજર થઈ ત્યારે ત્યાંની પરિસ્થિતિ થોડીક અલગ હતી, છોકરીઓની પરિસ્થિતિ થોડી અલગ હતી. પણ ધીમે ધીમે મેં એવું વિચાર્યું કે એ સ્કૂલની અંદર કંઈક બદલાવ લાવી શકીએ. હું જયારે હાજર થઈ ત્યારે એ સ્કૂલની અંદર પેલા 7 બહેનો હતી. 7 બહેનોમાં એટલો બધો સંપ હતો, બધા જ બાળકોનું વિચાર્યું. જે શિક્ષકો હતા ભાઈઓમાં એ પણ બધા પેલા બાળકોનું પછી પોતાનું વિચાર્યું. પછી જે 2 બહેનો હતા એમની બદલી થઈ ગઈ. પછી અમે 5 બહેનો રહી. 5 બહેનોની આમ એવું હોય કે 5 બહેનો પણ રિસેસમાં બેઠા હોય, ફ્રી બેઠા હોય તો આખો દિવસ એમ જ હોય કે બાળકોનું શું સારું થાય, દીકરીઓને શું સારું થાય. દીકરીઓ પેલા બનાસકાંઠાનું પહેરવેશ છે, બનાસકાંઠાનું પહેરવેશ નીચે એ લોકો સ્કર્ટ જેવું પહેરતા અને ઉપર એ લોકો છે એ શર્ટ જેવું પહેરતા હતા. એટલે પછી મેં વિચાર્યું કે આ છોકરીઓનો એમનો પહેરવેશ છે એ ધીમે ધીમે બદલાવે. તો એ લોકોએ પહેલા એમને ધીમે ધીમે સમજાવે કે તમે લોકો તમારો પહેરવેશ બદલો, એમની તેની કેણી એમની બદલો, બોલવાની રીત. પેલા છોકરીઓ હતી ત્યાં બનાસકાંઠામાં કેવું, પેલા તો કોઈ દાતણ જ ના કરતું હોય, બ્રશ કરવાની એ લોકોનો રીત જ નથી. તો ધીમે ધીમે નાના બાળકોને સમજાયા. અમારી સ્કૂલમાં જાગૃતિબેન હતા તો જાગૃતિબેને બધા જ બાળકોને બ્રશ અને ઉલ્લ્યું એમને આપ્યા અને સમજાવ્યા કે તમે ડેલી બ્રશ કરો. રોહિતભાઈ સાહેબે એક દિવસ એમનો લીમડા ઉપરથી દાતણ ઉતાડીને દાતણ એમને ત્યાં સ્કૂલમાં જ કરાવડાય. એ રીતે અમે બાળકો સાથે એવી રીતના હળી મળી ગયા. તો ધીમે ધીમે બાળકો હતા તો ડેલી એ લોકો સ્વચ્છ થઈ અને સ્કૂલમાં આવતા. એવા બાળકો હતા કે જે સ્કૂલમાં આવવાનું પહેલા પસંદ નતા કરતા, પણ ધીમે ધીમે હવે એ લોકો હતા કે સ્કૂલમાં જ એમને રહેવું પસંદ નતું. દીકરીઓ હતી, દીકરીઓ ઘર કામ કરી અને સ્કૂલમાં આવવાનું પસંદ કરતી. તો જે સમયે અમારો આવતો બદલી નહોતી કરાવી, પણ મારા ઘરથી નજીકનું સ્થળ મળી રહ્યું, મારા
મારા બા બે બાળકો છે, તો બાળકોનું પણ મારે વિચારવું હતું. એટલે પછી એમ કે વતન થી નજીક આવી જઈએ તો સારું એમ, એટલે બદલી થઈ ગઈ. આમ તો એવું હતું કે ઓળે થશે નહીં, પણ અચંતા ની બદલી થઈ ગઈ એટલે આવવું પડ્યું. એટલે બાળકો જે રડ્યા એ જોઈને એમ થાય છે કે જો એ સમયે બદલી ન થઈ હોત તો સારું હતું. બિલકુલ બેન, આપની આ નોકરી દરમિયાન શાળા સાથેનો આપનો કોઈ યાદગાર પ્રસંગ, બાળકો સાથેનો કોઈ પ્રસંગ? ઘણા બધા એવા પ્રસંગો છે યાદગાર મારી સ્કૂલના, કે જે ક્યારે પણ ભૂલાય એવા નથી. દરેક નાની મોટો કોઈ બી પ્રસંગ હોય, તમે બધા જ આખો સ્ટાફ હળી મળીને એ પ્રસંગ અમે પૂર્ણ કરતા. કોઈ બી કાર્યક્રમ હોય, 15 ઓગસ્ટ હોય, 26 જાન્યુઆરી હોય, તો શાળાનો બર્થડે હોય, તો અમે બધા જ જે શિક્ષકો છે, પછી બાળકો છે, વાલીઓ પણ એમાં ઇન્વોલ્વ થતા, બધા જ ખૂબ ધામધૂમથી ઉજવતા. મારી શાળાનો જયારે ફર્સ્ટ સરકારે જયારે બર્થડે ઉજવવાનું નક્કી કર્યું કે સ્કૂલનો જન્મદિવસ ઉજવવો, તો સ્કૂલનો જન્મદિવસ એ મને ખૂબ યાદ રહી ગયેલો છે. એ વખતે અમે 5 બહેનોએ અમે સાથે આખી સ્કૂલને શણગારી હતી, બાળકો પણ એટલા ઉત્સાહથી આખી સ્કૂલ એમને શણગારી હતી. એ વખતનો પ્રસંગ મને ખૂબ યાદ રહી ગયેલો છે. બિલકુલ વિદ્યાબેન, આપ અમારી સાથે જોડાયા અને આપના અનુભવો શેર કર્યા અમારી સાથે, આપનો ખૂબ ખૂબ આભાર. તમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.